વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આપણે ધોરણ એકમાં અસાઇનમેન્ટનો અભ્યાસ ચાલુ છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? દરેક વિદ્યાર્થી મિત્રોને ગુજરાતી, ગણિત, હિન્દી આ ત્રણેય વિષયના એસાઇનમેન્ટ તમારા જે તે વિષયની નોટમાં લખાઈ ગયા હશે. PDF પણ આપણે મોકલી આપી છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો એ PDF તમારે તમારી જે તે વિષયની નોટમાં એસાઇનમેન્ટ ઉતારવાનું છે PDFમાંથી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એકમાં અંગ્રેજીનું એસાઇનમેન્ટ, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો અંગ્રેજી એસાઇનમેન્ટ ભાગ એક, તો અંગ્રેજીનું પેપર તમારું 40 ગુણનું હશે અને 5 પ્રશ્નો હશે, બરાબર? તો પ્રશ્ન એકની અંદર, પ્રશ્ન એક અ, નીચેનામાં સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. એટલે કે તમને ABCDના અક્ષરો આપેલા હશે, નીચે પણ આપેલા હશે, એમાંથી જોઈને સાચા જે ABCDના સરખા હોય એ અક્ષરો તમારે જોડવાના છે, જેના 2 ગુણ છે, 4 મૂળાક્ષરો જોડવાના હશે. પ્રશ્ન એકનો બ, નીચેનામાં સરખા અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો, બરાબર? આમાં પણ એ જ છે, પહેલી બીજી ABCDના અલગ અલગ હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? એના પણ 2 ગુણ છે. પ્રશ્ન એક ક, નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી ગોળ કરો. આગળ એ મૂળાક્ષર આપેલો હશે, એવો ને એવો મૂળાક્ષરો બીજા હશે, એમાંથી તમારે શોધવાનું અને ગોળ કરવાનું, જેના 4 ગુણ છે. પ્રશ્ન બે અ, નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી ગોળ કરો. આમાં પણ એવો જ પ્રશ્ન છે, બરાબર ને? એના પણ 4 ગુણ છે. પ્રશ્ન બે બ, નીચે આપેલા મૂળાક્ષરો ઓળખી પહેલી અને બીજી ABCDના સમાન મૂળાક્ષરો ફરતે ગોળ, ફરતે ચોરસ, આ રીતનું લંબચોરસ કરવાનું છે, એ 4 ગુણનું છે. પ્રશ્ન ત્રણ અ, નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો સામે તેના ગુજરાતી ઉચ્ચાર લખો, બરાબર? ધારો કે એ લખીને આપ્યો હોય તો આપણે એ લખવાનું, બી લખીને આપ્યો હોય તો બી લખવાનું ગુજરાતીમાં, બરાબર? એના 2 ગુણ છે. પ્રશ્ન ત્રણ બ, નીચેની પહેલી ABCDના ક્રમમાં આવતા પૂરતા અંગ્રેજી મૂળાક્ષરો લખો, 3 ગુણ. ABCD આપેલી હોય, એમાં એ લખ્યો હોય, બીની જગ્યા ખાલી હોય, પછી સી લખ્યો હોય, તો એ અને સીની વચ્ચે બી આવે, એ રીતે ખૂટતા અક્ષરો આપણે ABCD બોલતું જવાનું અને લખતું જવાનું, એ 3 ગુણનો પ્રશ્ન છે. પ્રશ્ન 3 ક, નીચેની બીજી ABCDના ક્રમમાં આવતા ખૂટતા અંગ્રેજી મૂળાક્ષરો લખો. જે અહીંયા પહેલી ABCDના લખ્યા, કમાં પ્રશ્ન 3 કમાં પીછી ABCDના ABCD બોલતું જવાનું અને ખૂટતા અક્ષરો લખતું જવાનું, એના પણ 3 ગુણ છે. પ્રશ્ન 4 અ, નીચે આપેલ દરેક મૂળાક્ષરની પહેલાંનો મૂળાક્ષર લખો. તો મૂળાક્ષર લખ્યો, એની આગળ કયો મૂળાક્ષર આવે છે એ ABCD બોલતું જવાનું અને આગળનો મૂળાક્ષર લખવાનો છે, 3 ગુણ. પ્રશ્ન 4 બ, નીચે આપેલ દરેક મૂળાક્ષરની પછીનો મૂળાક્ષર લખો. આમાં પહેલાં તો એમાં મૂળાક્ષર પછી જે આવતો હોય અક્ષર, એ મૂળાક્ષર તમારે લખવાનો છે, એના 3 ગુણ છે. પ્રશ્ન 4 ક, નીચે આપેલ અંગ્રેજી ઉચ્ચારની સામે તેના અંગ્રેજી મૂળાક્ષર કૌંસમાંથી શોધીને લખો, 2 માર્ક્સ છે. પ્રશ્ન 5 અ, નીચે આપેલા સ્પેલિંગ અને ઉચ્ચાર વાંચી તેનો અર્થ લખો, 3માંથી ગમે તે 2, એના 2 ગુણ છે. પ્રશ્ન 5 બ, ચોરસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ચિત્રોના નામ લખો, 4 ગુણ. પ્રશ્ન 5 ક, નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો, એ 2 શબ્દો લખવાના છે, એના
બે ગુણ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે એસાઇનમેન્ટનો અભ્યાસ કરીએ. બરાબર, તમારે પીડીએફ મળી ગઈ છે. બરાબર, તમે લખી લીધું હોય તો પીડીએફ ખોલી તમારી ચોપડીમાં, નોટબુકમાં, અને મારી સાથે એસાઇનમેન્ટનું અભ્યાસમાં ધ્યાન આપશો. બરાબર, પ્રશ્ન એક અ, નીચેના સમાન અંગ્રેજી મૂળાક્ષરો લીટી દોરીને જોડો. ચાર મૂળાક્ષરો જુઓ. અહીંયા આગળ એફ, તો એફ અહીંયા આગળ જોડેલો છે. બરાબર, જુઓ તમે જ્યારે જોડકા જોડો ત્યારે બને ત્યાં સુધી ફૂટપટ્ટીનો જ ઉપયોગ કરજો. બંને મૂળાક્ષરો સરખા સમાન દેખાય એટલે ફૂટપટ્ટીથી, પેન્સિલની મદદથી જોડી દેવાના. બરાબર, તમે હાથથી જોડશો તો લીટી વાંકી ચૂકી અથવા તો બીજા અક્ષરને જોડે જોડાઈ જશે. બરાબર, એટલે પહેલાં ફૂટપટ્ટી મૂકવાના, બંને અક્ષરો સરખા લાગે છે હા એ જોવાનું, પછી જ એને પેન્સિલની મદદથી જોડવાનું. બરાબર, એફ જોડેલો છે, બીજા નંબર પર છે એલ, તો અહીંયા આગળ ચાર નંબર પર છે સામે, તો આપણે એને આ રીતે જોડી દેવાનું. ત્રીજા નંબરનો અક્ષર છે જે, તો અહીંયા પહેલો છે. ક્યુ, તો ત્રીજો છે. વી, એ બીજા નંબરનો છે. તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. બે નંબર, ડી જોડેલો છે, ડી પછી શું છે? જી. તો અહીંયા આપણે જોવાનું કે જી ક્યાં છે. આપણને લાગે કે બંને અક્ષરો સરખા છે પછી જ ફૂટપટ્ટી મૂકી અને આ રીતે પેન્સિલથી જોડવાનું. એચ, તો અહીંયા પહેલો છે. કે, તો અહીંયા છેલ્લો છે સામે. આર, તો ત્રણ નંબર ઉપર છે. યુ જોડેલો છે. હવે બી, તો બી અહીંયા આગળ છે ચાર નંબર પર. પી, પી છે સામે બે નંબર ઉપર. ઈ, ઈ છે અહીંયા છેલ્લો. અને એક્સ, એ છે પહેલો. ચાર નંબર, ડબલ્યુ જોડેલો છે, પછી છે ટી, તો અહીંયા સામે ટી છે છેલ્લે, પાંચ નંબર પર. એમ, તો ચાર નંબર પર છે સામે. એ, ત્રણ નંબર ઉપર. અને સી પહેલો છે. આ પહેલાં એ પહેલી એબીસીડીના જોડકા હતા, હવે એવી જ રીતે આ બીજી એબીસીડીના છે. બરાબર, અહીંયા વી જોડેલો છે, સ્મોલ લેટર કહેવાય. બરાબર ને, તો બીજા નંબર પર છે એચ, એલ, એસ અને બી. બે નંબરમાં છે એ જોડેલો છે, પછીનો અક્ષર છે આર, તો અહીંયા સામે છે નીચે આપ્યો છે આર. આઈ, આઈ છે પહેલા નંબર પર. ડબલ્યુ, ત્રણ નંબર પર. અને એન, ચાર નંબર પર. ત્રણ નંબર, ડી જોડેલો છે, આપણે બીજા નંબરનો ટી જોડવાનો છે. પહેલો અક્ષર તમને જોડીને જ આપ્યો હશે. જુઓ, જ્યારે પણ જોડકા જોડો ત્યારે ક્રમશઃ જ અક્ષરો લેજો, જેથી કરીને કોઈ અક્ષર છૂટી ન જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, સરસ. ચલો હવે આપણે એમ જોડીએ. અને પછી છે પી, ચાર નંબરમાં ઈ જોડેલા છે, ઈ પછી છે ઝેડ, તો સામે છે નીચે છે. પછી છે ક્યુ, ઓ અને એફ. આ રીતે જોડકા જોડવાના છે. પ્રશ્ન એક અની અંદર પહેલી એબીસીડી એટલે કે કેપિટલ લેટર, અને પ્રશ્ન એક બની અંદર સ્મોલ લેટરના જોડકા જોડવાના હશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એક, નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી ગોળ કરો. જુઓ અહીંયા આગળ તમને આ રીતે મૂળાક્ષરો આપેલા હશે. તમારે આ જે બાકીના જે આજે વધારે મૂળાક્ષરો છે એમાંથી તમારે શોધવાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક ભૂલ કરો છો કે તમને અહીંયા મૂળાક્ષર આપેલું હોય તો તમે અહીંયા આગળથી એક જ મૂળાક્ષર પર ગોળ કરો છો. આવી ભૂલ કરવાની નહીં, દરેક મૂળાક્ષર જોવાનું. તમારે બે ગોળ કરવાના હશે. બે મૂળાક્ષરો આગળ જે આપ્યા છે એવા બે મૂળાક્ષરો પછીના મૂળાક્ષરોમાં હશે.
बराबर, तो बन्ने ऊपर गोल करवानो, ए वात भूलाय नहीं। विद्यार्थी मित्र भूल करे छे घणी वखत के अहीं आगळ आय छे तो एक ज वार गोल करी अने पछी बीजो अक्षर लई लेशे, एवुं करवानुं नहीं। आपणे बधा मूळाक्षरो पर पेन्सिल मूकवानी अने जोवानुं के बीजो कोई एवो मूळाक्षर छे, हा छे, तो बन्ने ऊपर गोल करवानुं रहेशे। समजण पड़ी विद्यार्थी मित्रों? अहींया जुओ, उदाहरण एक आपणने आपेलुं छे। उदाहरणमां अहींया आगळ चौरसमां वाय छे, तो बाकीना मूळाक्षरो आपेला छे, एमांथी वाय शोधी અને ગોળ કરવાનું છે, અહીંયા આપણને સમજાવ્યું છે, બરાબર। પછી એક નંબર આપણે આઈ કર્યું ને હમણાં, હા, હવે બે નંબરમાં શું છે, એલ ફોર લાયન। તો દરેકે દરેક મૂળાક્ષર ઉપર આપણી પેન્સિલ જવી જોઈએ, તો અહીંયા બે નંબર ઉપર એલ છે, પછી જે એચ એલ, બરાબર। તો આ રીતે તમારે ગોળ કરવાનું છે। ત્રણ નંબરમાં છે એ, તો આપણે દરેક મૂળાક્ષર જોવાનો અને જ્યાં પણ એ લાગે ત્યાં ગોળ કરવાનું। પછી છે ચાર નંબરમાં એક્સ, તો એક્સ પણ બે જ હશે, બરાબર। પાંચ નંબરમાં છે ઓ, ડી એન ઓ વાય એમ અને છેલ્લે છે ઓ। છ નંબરમાં છે કે, શું છે ક ચોરસમાં કે, તો આપણે અહીંયા આગળ મૂળાક્ષરોમાં કે શોધવાના છે, જે સી કે પી કે એફ, તો મળી ગયા બે, સરસ। ચલો સાત નંબરમાં છે એન, તો અહીંયા પહેલો જ એન છે, પછી ડબલ્યુ છે, પછી એન છે, પછી નથી, બરાબર। આઠ નંબરમાં છે એસ, તો ક્યુ એસ જી એમ એસ એફ, થઈ ગયા બે। નવ નંબરમાં છે પી, તો અહીંયા આગળ પહેલો જ પી છે, પછી ડબલ્યુ છે, એક્સ છે, પી બી અને આર। દસ નંબરમાં છે એચ, ડી ઈ એચ એસ ટી એચ। અગિયાર નંબરમાં છે સી પહેલો, બરાબર, પછી એમ જી ઈ અને ચાર નંબરમાં છે, પાંચમા નંબરમાં છે સી, બરાબર। આગળ બાર, ઝેડ, તો અહીંયા મૂળાક્ષરોમાં ઝેડ શોધી અને ગોળ કરવાનું છે। તેરમા નંબરમાં છે યુ, યુ ફોર અમરેલા, બરાબર, આ રીતે। ચૌદમા નંબરમાં છે એફ, તો બીજા નંબર ઉપર અને ચોથા નંબર ઉપર બે એફ આપેલા છે। પંદરમાં છે વી, તો બીજા નંબરમાં પણ વી છે અને અહીંયા ચોથા નંબરમાં પણ વી છે। સોળ નંબરમાં છે ડબલ્યુ, તો અહીંયા આગળ ચાર અને છ। તો આ રીતે તમારે મૂળાક્ષરો શોધી અને ગોળ કરવાનું રહેશે। પ્રશ્ન બે અ, નીચે આપેલા અંગ્રેજી મૂળાક્ષરો જેવા મૂળાક્ષરો શોધી ગોળ કરો, બરાબર। તો આપણે આગળ જે જોયું પ્રશ્ન એકની અંદર, તો એમાં પહેલી એબીસીડીના મૂળાક્ષરો હતા, તો અહીંયા આગળ તમારે પ્રશ્ન બે અની અંદર ગોળ કરવાનું છે એ જ રીતે, પરંતુ અક્ષરો કયા છે, સ્મોલ લેટર, એટલે કે બીજી એબીસીડીના મૂળાક્ષરો છે। આ બીજી એબીસીડીના મૂળાક્ષરોમાં પણ બે જ મૂળાક્ષરો હશે જે શોધી અને આપણે ચોરસમાં જોવાનું, એવા નેવા બે મૂળાક્ષરો હશે એ તમારે શોધી અને ગોળ કરવાના રહેશે, બરાબર। ચલો ઉદાહરણ એક આપેલું છે, અહીંયા જુઓ આર બે છે ગોળ કરેલા, બરાબર। એક નંબર યુ, તો આપણે આ મૂળાક્ષરોનો અભ્યાસ કરવાનો અને યુ લાગે ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું। બે નંબરમાં છે ડબલ્યુ, તો અહીંયા આગળ ત્રણ નંબર અને અહીંયા ચાર નંબર, બરાબર। નંબર ત્રણ એક્સ, તો આ રહ્યો એક્સ અને આ રહ્યો। ચાર નંબરમાં છે ક્યુ, તો અહીંયા ત્રણ નંબર અને છ નંબરમાં ક્યુ બે છે, બરાબર। પાંચ નંબર કે, તો કે કે। છ નંબરમાં છે ડી, તો પહેલો ડી છે અને છેલ્લો ડી છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો સમજણ પડે છે ને, સરસ। ચલો નંબર સાત એમ,
तो अहीं बे नंबर में एम छे अने छे छेले एम छे। आठ नंबर एफ, तो बीजा नंबर में एफ छे अने छेला में एफ छे। नौ नंबर ए, तो अहीं आगळ बीजू अने पांचमू। दस नंबर में छे एस, तो पहलू अने पांचमू। नौ नंबर में छे एन, जो एन अने एच बने में बहु फेर छे। एन में लीटो नानकड़ो जो होय उपरनो, ज्यारे एचनो लीटो मोटो होय, तो भूलथी एन होय त्यारे एच में गोल करता नहीं। बार नंबर में छे जी, तो आ रह्यो जी ने आ रह्यो। तेर नंबर में छे जे। चौदह नंबर में बी। पंदर नंबर में ई। सोल नंबर वी। आ रीते गोल करवानू छे। गोल करो त्यारे एक वस्तुनु ध्यान राखवानो के अक्षर ऊपर ज गोल थवू, ए मूळाक्षर ऊपर ज गोल थवू जोईए, व्यवस्थित देखाय ए रीते। बराबर विद्यार्थी मित्रों, प्रश्न बे ब। नीचे आपेला मूळाक्षरो ओळखी पहेली अने बीजी बीजी एबीसीडीना समान मूळाक्षरो फरते लंबचोरस करवानुं छे। तो अहींया उदाहरण आपेलुं छे, पहेली एबीसीडीनो सी अने બીજી એબીસીડીનો સી, એટલે કે કેપિટલ સી અને સ્મોલ લેટર સી। બરાબર, તો આ રીતે તમારે બંને સરખા મૂળાક્ષરો શોધવાના અને એની બંને મૂળાક્ષરો આવી જાય અંદર એ રીતનું લંબચોરસ દોરવાનું છે। તો અહીંયા આગળ જોવાના અક્ષરો જે છે, એલ છે, જે છે અને આઈ છે। ચારે ચાર મૂળાક્ષરનો અભ્યાસ કરવાનો અને ત્યારબાદ સરખા મૂળાક્ષરો કયા છે એ જોવાનું। બરાબર, તો અહીંયા બે જે આપેલા છે, સ્મોલ લેટર અને કેપિટલ લેટર। બરાબર, તો આ બંને મૂળાક્ષરો અંદર આવી જાય એ રીતનું લંબચોરસ દોરવાનું છે। બે નંબર યુ એન જી જી, તો અહીંયા બે જી આપેલા છે, સ્મોલ અને કેપિટલ। તો આ બંને મૂળાક્ષરો આવે એ રીતે લંબચોરસ કરવાનું। ત્રણ નંબર એ એલ એલ ઝેડ, તો બે છે, સ્મોલ એલ અને કેપિટલ એલ, એટલે કે પહેલી એબીસીડી અને બીજી એબીસીડીના। બરાબર, આ રીતે તમારે ચોરસ લંબચોરસ કરવાનો। ચાર નંબર આર કે એ આર, તો અહીંયા બે આર છે, બરાબર ને, તો બંને સમાન છે। બરાબર, તો આ રીતે લંબચોરસ કરવાનું। પાંચ નંબર ડી ડી પી ક્યુ, તો આ બંને સરખા છે, પહેલી બે જી એબીસીડીના મૂળાક્ષરો। છ નંબર ટી ટી એસ જી, તો આ ટી સ્મોલ અને કેપિટલ। સાત નંબર વી વાય, વી વી, તો બે વી છે, સ્મોલ અને કેપિટલ। આઠ નંબર એન એ એન એ, તો આ કેપિટલ છે, એટલે કે પહેલી એબીસીડીનો એન છે અને બીજી એબીસીડીનો એન છે, તો એને આપણે આ રીતે ચોરસમાં દોરી દેવાનું। બરાબર, લંબચોરસમાં। આગળ નવ નંબર ડબલ્યુ ડબલ્યુ સી પી, તો આ બંને મૂળાક્ષરો પહેલી બીજી એબીસીડીના સરખા મૂળાક્ષરો છે। દસ નંબર એન એસ ઝેડ ઝેડ, તો કેપિટલ ઝેડ અને સ્મોલ ઝેડ। બરાબર, તો આ રીતે ચોરસમાં દોરવાનું, બીજા કોઈ અક્ષરને અંદર ના આવે એ રીતે લંબચોરસ દોરી દેવાનું। અગિયાર નંબર એ આર એ બી, તો આ સ્મોલ એ છે અને આ કેપિટલ એ છે। બરાબર, તો એ બંને સરખા છે। ચલો બાર નંબર જી ઓ ડી ઓ, તો ઓ ઓ બંને સરખા છે, સ્મોલ એન્ડ કેપિટલ। તેર નંબર એચ બી એચ ડી, બરાબર, તો બંને પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીના એચ આપેલા છે। ચૌદ નંબરમાં ઓ આર આઈ આઈ, તો આ કેપિટલ આઈ છે, એટલે કે પહેલી એબીસીડીનો આઈ છે અને સ્મોલ આઈ છે, એટલે કે બીજી એબીસીડીનો આઈ છે, તો આ બંને આઈને આપણે ચોરસ દોરી
લઈશું. 15 નંબર યુ કે બી કે, તો આ સ્મોલ કે છે પહેલાંનો અને બીજામાં છે કેપિટલ કે. 15 નંબર એમ ક્યુ એસ એમ, તો બંને ખૂણામાં જે એમ છે એ પહેલી બીજી એબીસીડીના એમ આપેલા છે. તો આ રીતે આપણે ચોરસ દોરી અને બંનેને અંદર લંબચોરસમાં લઈ લેવાના. ચલો 17 નંબર યુ બી બી બી, તો બી બી સરખા છે બરાબર ને, પહેલી એબીસીડીનો બી અને બીજી એબીસીડીનો બી. આગળ 18 નંબર ઈ ઈ પી ક્યુ, તો અહીંયા પહેલી એબીસીડીનો ઈ છે અને આ બીજી એબીસીડીનો ઈ છે, તો બંને આવે એ રીતે આપણે ચોરસ દોરવાનું છે. 19 નંબર ક્યુ વાય ક્યુ પી, તો ક્યુ ક્યુ પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો. 20 નંબર એચ એસ એસ એમ, તો સ્મોલ એસ અને આ છે કેપિટલ, એટલે કે આ પહેલી બીજી એબીસીડીનો એસ છે અને આ પહેલી એબીસીડીનો એસ, તો સરખા મૂળાક્ષરો પર લંબચોરસ દોરી દેવાનું. તો આ રીતે તમારે લંબચોરસ દોરવાનું રહેશે પ્રશ્ન બે બની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ પ્રશ્ન બે બ સુધી ભાગ એક અંગ્રેજી એસાઇનમેન્ટ પૂર્ણ કરીએ છીએ. આવતા પીરિયડમાં ભાગ બે પ્રશ્ન ત્રણ અથી શરૂ થશે. આવજો વિદ્યાર્થી મિત્રો.